આજે આપણે લેક્ચર નંબર ફાઈવમાં ધાતવીય અથવા તો ઇલેક્ટ્રોનિય વાહકતા એટલે શું એના વિશે વાત કરવાના છીએ તો પેલા વ્યાખ્યા જોઈએ તો ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે આપણને ખબર છે કે ધાતુઓ છે તે એમાં ઇલેક્ટ્રોન હોય છે અને તે વિદ્યુતના સુવાહક હોય છે બરાબર ધાત્વીય વાહકતા ઇલેક્ટ્રોનના સંચલન એટલે કે ગતિના કારણે થાય છે આધાર રાખે છે બરાબર કયા પ્રકારની ધાતુ છે સક્રિય છે કેવા થોડાક નિષ્ક્રિય પ્રકારની ધાતુ છે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે બીજું તો કે ધાતુના બંધારણ ઉપર આધાર રાખે છે ત્રીજું તો કે ધાતુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ બરાબર કે હરેક પરમાણુ હોય એ પરમાણુ દીઠ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે સંયોજકતા ઇલેક્ટ્રોન છે તેના પર આધાર રાખે છે ચોથું છે તાપમાન તો કે જેમ તાપમાન વધે એમ વાહકતા ઓછી થતી જાય બરાબર હવે ધાતુમાં ઇલેક્ટ્રોન એ વહન થાય ત્યારે ઇલેક્ટ્રોન ધાતુના એક છેડેથી દાખલ થઈને બીજા છેડેથી બહાર નીકળી જાય છે જેથી ધાત્વીય વાહકતાનું સંગઠન બદલાતું નથી બરાબર શું કે છે કે ધાતુમાં ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે તો કે એક છેડેથી દાખલ થાય અને બીજા છેડાથી બહાર નીકળી જાય જેથી ધાત્વીય વાહકતાનું સંગઠન છે તે બદલાતું નથી બરાબર જેની એની જે પ્રોપર્ટીઝ કહેવાય એમાં કોઈ ચેન્જ આવતો નથી આગળ જોઈએ તો તો કે આયનીય વાહકતા એટલે શું અને એના ઉપર શેના પર આધાર રાખે છે આયનીય વાહકતા આની અગાઉ આપણે વાહકતા વિશે વાત કરી ગયા છીએ હવે આપણે આયનીય વાહકતા એટલે શું એના વિશે વાત કરશું તો કે વ્યાખ્યા જોઈએ તો વિદ્યુતીય વિભાજન ને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજનના આયનો દ્રાવણમાં જાય છે અગાઉ આપણે વાત કરેલી હતી મેં તમને કોન્સેપ્ટ બરાબર કે હું એક બીકર આ બીકરમાં આપણે સોલ્યુશન લીધું હતું એમાં આપણે એક ધાતુની પટ્ટી ડુબાડેલી હતી બરાબર આ કોન્સેપ્ટ આપણે આગળ જોઈ ગયા છે હવે આમાં શું કીધું તમને તો કે વિદ્યુત વિભાજનને દ્રાવણમાં ઓગાડવામાં આવે એટલે આ જે છે એ શું તો કે વિદ્યુત વિભાજય એટલે કે એક ધાતુની પટ્ટી એવું સમજી લ્યો અને આપણે શું લીધું તો કે એને ઓગાળવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજન અગાઉ આપણે વાત કરી કે આ જે આપણે લીધી ધાતુની પટ્ટી બરાબર આ સિસ્ટમ ને એમને આપણે રેવા દીધી હતી થોડાક ટાઈમ માટે તો અહીંયાના જે આયનો હતા ધાતુના ઈસેમાં આવતા હતા તો કે આ જે સોલ્યુશન હતું એ એમાં બરાબર ક્લિયર તો હવે જલીય દ્રાવણમાં હાજર વિદ્યુત વિભાજનના આયનો વડે થતા વિદ્યુત આયનીય વાહકતા વાહકતા અથવા તો વિદ્યુતી વિભાજનીય કહે છે આપણે હમણાં જોયું તે પ્રમાણે કે એક સિસ્ટમ આપણે લીધી હતી એમાં જે ધાતુની પટ્ટી રાખેલી હતી એ શું થાતી હતી થોડા ઘણા અંશે કાંઈ એમાંથી આયનો છે એ છૂટા પડી અને સોલ્યુશનની અંદર જતા હતા બરાબર સોલ્યુશનની અંદર જાય એટલે શું થાશે પછી પછી આપણે મેઝર કરવા માટે થર્મોમીટર રાખ્યું હતું થર્મોમીટરમાં આપણે નોટ કર્યું હતું ટેમ્પરેચર શું થતું હતું વધતું હતું એનો મિનિંગ શું કે આમાં કંઈક છે તે વિદ્યુત આયનોનું જે ટ્રાન્સફર થાય એને લીધે શું હતું કે વિદ્યુતનું વહન થતું હોય છે બરાબર તાપમાન વધ્યું એટલે એમાંથી કંઈક ઉષ્મા મળતી હોય છે એવું આપણે સમજ્યું હતું આગળના લેક્ચરમાં બરાબર તો અહીંયા તમને એવું કીધું કે એચ ટુ ઓની આયની ઘણી જ ઓછી

દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા કે કયા ટાઈપનું તમે સોલ્યુશન લીધું બરાબર આપણે આગળ છે એ કયા પ્રકારનું તો કે ધારો કે આપણે ગેલ્વેની કોષમાં એના રિલેટેડ જ સોલ્યુશન ને ઇલેક્ટ્રોડ બે લીધું હતું કે ધારો કે સીયુએસનું મેં સોલ્યુશન લીધું તો આપણે એના રિલેટેડ કોપરનો જ ધાતુ નિષિયો યુઝ કર્યો તો એવી રીતે

વર્ગીકરણ અહીંયા તમને આપેલું કે વાહકો કોને કહેવાય તો કે તેઓ ઘણી જ વાહકતા ધરાવે બરાબર એના ઉદાહરણો તમને અહીંયા આપેલા છે કે ધાતુઓ મિશ્ર ધાતુઓ એમાં કોણ તો કે સોડિયમ છે કોપર છે સિલ્વર છે ગોલ્ડ છે આયરન છે અધાતુમાં કોનો સમાવેશ થાય તો કે કાર્બન બ્લેકનો ગ્રેફાઈડ પછી કેટલાક કાર્બનિક પોલીમર કે જેમાં સેના શેનો ઉપયોગ થાય તો કે આયોડિનમાં પોલી પોલી એનિલિન પોલીપાયરોલ અને પોલી કે વાહકોમાં ક્યાં ક્યાં તો આપણે ધાતુઓ માટે જોયું અધાતુઓ માટે જોયું કાર્બનિક પોલીમર માટે જોયું કે ક્યાં વાહકો આવેલા છે હવે આપણે અર્ધવાહકો માટે જોશું તો કે તેમની વાહકતા અવાહકો અને વાહકો વચ્ચે હોય છે બરાબર વાહક માં શું હતું કે એની વાહકતા કેવી હતી એકદમ ઘણી વાહકતા ધરાવતા હતા અર્ધ અર્ધવાહકો કોને કહેવાય તો કે વાહકતા અવાહકો બંનેની વચ્ચે હોય જેની વાહકતા એને એમાં પણ તમને ઉદાહરણો આપેલા છે સિલિકોન આપેલું છે તો કે એની કેટલી હોય છે તો કે વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટુ ડોપિંગ કરેલું સિલિકોન છે જેની પણ તમને આપેલી છે સિલિકોન પછી સિલિકોન આર્સેનાઇડ કોપર ઓક્સાઈડ છે જેની વન ઇન્ટુસ ટુ માઇનસિયમ એની ટુ બરાબર ઇલેક્ટ્રોનિય પદાર્થો છે એટલે કે આ ઇલેક્ટ્રોનિય પદાર્થો છે કે જેમાં ઇલેક્ટ્રોન આપણે ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ અર્ધવાહકો આજે વર્ગીકરણ આપેલું છે ફક્ત ખાલી યાદ રાખવા માટે અને ખાસ કરીને નાના ઉદાહરણો ખાલી યાદ રાખવા બરાબર હવે ત્રીજું જોઈએ તો અવાહકો તેઓ કાચની કેટલી તો કે વન ઇન્ટુ ટેન્ડસ ટુ માઇનસ સિક્સટીન ટેફલોન તો કે વન ઇન્ટુ ટેન્ડસ ટુ માઇનસ એટીન સિરામિક બરાબર આમાં ઉદાહરણો ખાસ યાદ રાખવાના કાચ ટેફલોન સિરામિક બરાબર હવે અતિવાહકો એટલે એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે એની વાહકતા કેવી હશે અનંત હશે તો કે જે પદાર્થોની પ્રતિરોધકતા કેવી હોય શૂન્ય હોય અથવા તો જે અનંત વાહકતા ધરાવે તેને કેવા કહેવાય તો કે અતિવાહકો કહે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો તો કે અગાઉ ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને નીચું તાપમાન એટલે કેટલું તો કે ઝીરો થી પંદર કેલ્વિન અતિવાહક તરીકે જાણીતા હતા અને હવે અસંખ્ય સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ કે જે એકસો પચાસ ઊંચા તાપમાને લેક્ચરમાં તો કે વાહકો અર્ધવાહકો અને અવાહકોનું વર્ગીકરણ ખાસ જોયું તેમાં ખાસ ઉદાહરણો યાદ રાખવાના બરાબર અને જેનો રસો છે તે ન યાદ રાખો તો ચાલે પણ ખાસ કરીને એના ઉદાહરણો યાદ રાખવા આજના લેક્ચરમાં એટલું જ આગળના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશે